परमार्थ भाव से की हुई यह लीला रास लीला અને અંતમાંનું ફલ બતાવ્યું કે જે રાસ પંચાધ્યાયને સાંભળે, જે રાસ પંચાધ્યાયનો નિત્ય પાઠ પણ કરે, એના હૃદયમાં રહેલો રોગ નાશ પામે છે. કયો રોગ? કામરૂપી રોગ. એ કામરૂપી રોગનો નાશ થઈ જાય છે. રાસ પંચાધ્યાય પછી આગળ યુગલ ગીતનું વર્ણન કર્યું. જ્યારે ઠાકોરજી ગૌચારણ માટે વન વિહાર કરતા, વનમાં પધારતા, અને ત્યારે ગોપીઓ એમની જ લીલાઓનું ગાન સ્મરણ કરતી, સ્વરૂપનું વર્ણન કરતી, એ યુગલ ગીત. હવે આજુ આ વેણુ ગીત અને યુગલ ગીત બંનેના શ્લોકોના ભાવ થોડાક સમાન છે. આ ફરક એટલો, વેણુ ગીતમાં જે ગોપીઓ ગાન કર્યું, પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું, એટલે ઈ એમ કહી શકો કે ઈ લગ્ન પહેલાની અવસ્થા છે, અને આ યુગલ ગીત એ લગ્ન પછીની અવસ્થા. પછી સ્વરૂપનો જે અનુભવ કરીને જે વર્ણન કર્યું એ યુગલ ગીત. ક્યોંકિ રાસ લીલા યાની એક પ્રકાર કા ગોપીઓ કા અલૌકિક વિવાહ ભગવાન કે સાથ કિયા હુઆ. રાસમાં તો ફેરા હોય ને, તો કે આ ગોળ ગોળ જે ફેરા ઈ ફેરા, કે અગ્નિ જોઈએ ને, તો કે ગોપીઓનો રહેલો વિરહ ભાવ એ અગ્નિ. તો વેણુ ગીતમાં જે પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું એ લગ્ન પહેલાનું, અને યુગલ ગીતમાં જે ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું એ લગ્ન પછીનો જે એમનો અનુભવ થયો એમ આપણે કહી શકીએ. એ ફરક એટલો. આવો આપણે એમ તો વેણુ ગીતને વિસ્તારથી આપણે દર્શન કર્યા છે, બે એક શ્લોકોનું ગાન કરીએ. વામ બાહુ કૃત વામ કપોલો हे सखी, अपने प्रेमीजनों को प्रेम देने वाले और द्वेष करने वालों को मोक्ष देने वाले ऐसे श्याम सुंदर, जब अपनी बाई कपोल को बाई बाह की तरफ झुकाकर अपनी भौहों को नचाते हुए बांसुरी के अधरों को लगाते हैं और तथा अपनी उंगलियों को उसके छेदों पर फिराते हैं, और जब मधुर तान छेड़ते हैं, उस समय जो आकाश मार्ग में सिद्ध पत्नियां विहार कर रही हैं, वह जो देवगण आदि है वह भी विस्मित हो जाते हैं. देव पत्नियों तो विस्मित थाय, पण देवताओ विस्मित थई जाय छे. एनी अंदर पण स्त्री भाव गोपी भाव प्रकट थई जाय छे, अने ई पोतानो भाव स्त्री भाव तो पोतानो भाव प्रकट करी दे, पण ओलो पुरुष अंदर प्रकट थयेलो स्त्री भाव प्रकट केवी रीते करे, एटले ई देवताओ विस्मित थई जाय. શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવાન પાંચ પ્રકારથી વેણુનાદ કરે છે. જ્યારે વેણુને ડાબી બાજુ રાખીને અને ડાબા ભાગને ઝુકાવીને વેણુ વગાડે છે, ત્યારે વેણુનાદથી સ્ત્રીને મોહ ઉત્પન્ન થાય છે. જબ વેણુ કો દાઈ ઓર રખ કર ભગવાન વેણુનાદ કરતે હૈ, તબ પુરુષ ઓર સ્ત્રી દોનો મે મોહ પ્રગટ હોતા હૈ. और जब वेणु को सामने दृष्टि कर भगवान वेणु नाद करते हैं, तो वह नाद का श्रवण करके जड़ पदार्थ सर्व प्राणियों में काम जागृत हो जाता है.
और जब भगवान वेणु बजाते समय अपने मुखारविंद को ऊपर की ओर दृष्टि करते हैं, उस समय आकाश मार्ग से जो देवगण विहार कर रहे होते हैं तो देवगण भी विस्मित हो जाते हैं। और जब प्रभु वेणुनाद करते हुए अपने मुखारविंद को नीचे, जब दृष्टि अपनी नीचे पृथ्वी की ओर करते हैं, तो जितने भी हल्के प्राणी हैं उनमें काम जागृत होता है। आ प्रकार थी युगल गीत नु वर्णन। पहले प्रभु गौचारण माटे पधारे ने बधी गोपीओ भेगी थई ने बस प्रभु ना स्वरूप नु लीलाओ नु वर्णन करती रहे। युगल गीत ना पछी बृकासुर अरिष्टासुर नी वधनी कथा संभळावी अने पछी नारद जी गया कंस पासे ने कंस ने जाण करी के तमे तमारा जे काल ने गोतो छो ई काल बीजो कोई नहीं पण आ नंद ने यशोदा नो जे छोकरो कृष्ण छे ई ज छे, तमारी साथे कपट थयो, आ बधुं भगवद इच्छा थी थई रह्युं छे। नारद जी ने आ वात जाणी ने कंस ने क्रोध आव्यो, वसुदेव देवकी ने फरीथी कारागृह मां नाख्या અને કેસી દૈત્ય ને મોકલો ભગવાનને મારવા માટે। ભગવાને કેસી દૈત્યનો ઉદ્ધાર કર્યો અને પછી યદુવંશીઓમાં શ્રેષ્ઠ એવા અક્રૂરજી, અક્રૂરજીને કંસને બોલાવ્યો અને કંસે આજ્ઞા કરી કે અક્રૂરજી આપ જાઓ બ્રજમાં અને બ્રજમાં જઈને નંદ બાબા અને ખાસ કરીને કૃષ્ણ અને બલરામ એ બંનેને આમંત્રણ આપો મથુરા આવવા માટેનું, કે અહીંયા મોટો મહોત્સવ થવાનું છે, કારણ કે કંસ જાણતો હતો કે અક્રૂરજીની વાત પર નંદ યશો નંદ બાબા કૃષ્ણ બલરામ બધા આવી જશે। એટલે કંસની આજ્ઞાનું પાલન કરીને અક્રૂરજી આવ્યા બ્રજમાં। અક્રૂરજી બ્રજ મે મોટો એમનો રથ અને ઈ અક્રૂરજી જ્યારે બ્રજમાં આવ્યા સંધ્યાનો સમય, જેમ રથમાંથી નીચે અક્રૂરજી ઉતરા કૃષ્ણ અને બલરામ બંને ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા હતા। જ્યાં રથમાંથી અક્રૂરજી ઉતરા કૃષ્ણ અને બલરામે એમના અક્રૂરજીને જોયા, જોઈને અરે કાકાજી આવ્યા કાકાજી આય, અરે બાબા દેખો કોણ આવ્યો મથુરા સે કાકાજી આયે હે। અને ઈ કૃષ્ણ અને બલરામે અક્રૂરજીના બંને હાથ પકડા અંદર લઈ ગયા, જ્યાં નંદ બાબાએ સાંભળ્યું અક્રૂરજી પધાર્યા, ખૂબ જ પ્રસન્નતાથી આવીને એમનું સ્વાગત કર્યું, અક્રૂરજીને અંદર લઈ ગયા નંદ ભવનમાં, આદર સન્માન પ્રેમ સરસ મજાનું આસન આપ્યું। જ્યારે સંત જ્યારે હરિજન જ્યારે વૈષ્ણવ આવે, હરિજન આવે દ્વાર પે દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન। જબ વૈષ્ણવ ગુરુ કોઈ પધારે તો કેસે સન્માન કરના હૈ, આસન જલ વાણી મધુર, આસન આપીએ જલપાન આપીએ યથાશક્તિ સો અન્ન ને સરસ મીઠી વાણી, બહુ પ્રેમથી બેસાડ્યા, બહુ પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો। અને પછી રાત્રિના સમયમાં એકાંતમાં બેઠા ને પૂછ્યું બાબાએ, કહો અક્રૂરજી કેવી રીતે આવવાનું થયું આપનું, આજે આપ અમારા ઘરે પધાર્યા સામેથી ખૂબ અમને આનંદ થયો। અક્રૂરજી કહે છે હું કંસ રાજાનો સંદેશ લઈને અહીંયા આવ્યો છું, મથુરા નગરમાં એક મોટો ઉત્સવ થવાનો છે અને એ ઉત્સવમાં આપ અહીંના બ્રજના મુખ્યા છો, તો આપને સાથે આપના બાળકોને ખાસ મહારાજે આમંત્રિત કર્યા છે અને એના માટે જ મને અહીંયા મોકલો છે કે આપ બધા મથુરામાં પધારો ઉત્સવમાં સામેલ થાઓ। નંદ બાબાએ કીધું અરે ખાસ આપને મોકલ્યા છે તો અમે બધા ઉત્સવમાં આવીશું। બધા બ્રજવાસીઓને આજ્ઞા કરી કે ચાલો હવે આપણે બધા ગાડાઓ છગડાઓ બધા તૈયાર કરો, સામગ્રીઓ બધી લ્યો, સવાર થતા આપણે મથુરા જવા માટે નીકળીશું ઘરેથી। યશોદાને કીધું કે આ કૃષ્ણ બલરામ પણ અમારી સાથે મથુરા આવશે, એમનું પણ બધું ભાથું વસ્ત્ર બધું તૈયાર કરી દેજે,
જ્યાં લાલાને મથરા જવાની વાત આવી, યશોદાજીના અંદર અંદર આમ ડર ગભરામણ થાય. આટલા વર્ષ થઈ ગયા મારો લાલો મારાથી ક્યારે દૂર નથી ગયો, અને આજે એકલો પિતા સાથે એ ત્યાં ઉત્સવમાં સામેલ થવા, મથુરા આટલી દૂર જશે ત્યાં એનું ધ્યાન કોણ રાખશે, કોણ આને ખવડાવશે, કોણ આના શિંગાર કરશે. બાબા કે યશોદા તું ક્યો ચિંતા કરતી હો, મેં હું? બાબા આપ અપની જગે ઓર માં કા સ્થાન અલગ હૈ, આપ મેરી બાત નહીં સમજ સકતે. કાલે જ જવું છે તો કે હા કલી નીકળના. રાત્રિના સમયમાં યશોદાજીએ લાલાને પોતાની પાસે સોડાયો. સવારે ઉઠ્યા, સ્નાન કરાવ્યા, સુંદર શિંગાર વસ્ત્ર ધરાવ્યા અને લાલાને પોતાના ખોળામાં બેસાડીને પોતાના હાથથી માખણ અને રોટલી ખવડાવી. લાલા તું જાય છે ત્યાં તને કોણ ખવડાવશે મને ખબર નથી, પણ આ અહીંયાથી તું જઈ રહ્યો છે તો મારા હાથથી કલેવો કરીને ખોળામાં બેસાડીને વાલ કરતા જાય ને રોટલી અને માખણ આરોગ આવે. આંખોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. માતા તું ક્યો રો રહી હૈ? મેં જલ્દી તેરે પાસ આઉંગો. બેટા તું અપનો ધ્યાન રખ્યો. ઠાકોરજીએ યશોદાની માખણ ઈ રોટલી એને ક્યારે એને ભૂલી નથી શકા. માતાના આંખોમાંથી ધડ 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 આંસુ પડી રહ્યા છે. લાલા એમના આંખોથી અશ્રુને પૂંછી રહ્યા છે. લાલાના આંખમાં આંસુ આવી ગયા. બાબા કહે ચલો સમય ભયો. કૃષ્ણ અને બલરામને રથમાં બેસાડ્યા. બધી ગોપીઓ આવીને રથને ઘેરી લીધી. અહો વિધાતા સ્વમ ન ક્વચિત દયા સંયોજ મેત્રા પ્રણયેન દેહિના. ઓહો વિધાતા તને જરાય દયા નથી આવતી. એક તો પેલા તું બધાનું સંયોગ કરાવે છે ને પછી બધાને વિખૂટા પાડે છે, અને આ કોણ છે કે આ અમારા કૃષ્ણને લઈ જવા માટે આવ્યો છે? એક સખી કે આનું નામ અક્રૂર છે. અરે કોણે આનું નામ અક્રૂર મૂક્યું? આનાથી ક્રૂર તો મેં સંસારમાં બીજા કોઈને જોયો નથી. ઇસને ઇસકા નામ કિસને અક્રૂર રખ દિયા? યે તો બડા ક્રૂર હૈ જો હમારી મન કી ભાવનાઓ કો નહીં સમજતા, હમારે પ્રેમ કો નહીં સમજતા, હમારે પ્રાણનાથ હમારે પ્રાણ પ્રિય કૃષ્ણ કો હમસે દૂર લે જા રહા હૈ. ઉપીઓના આંખમાંથી ધડ ધડ આંસુ વહી રહ્યા છે. આંગણામાં બંધેલી ગાય એ ગાયના આંખોમાંથી અશ્રુ આવી રહ્યા છે. ભગવાન આજે મથુરા જઈ રહ્યા છે ને બ્રજના એક એક પ્રાણીઓના આંખોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ સાંત્વના આપે છે, હું વેલો આવીશ, તમારાથી દૂર તો હું એ ન રહી શકું. ગોપીઓ કહે પણ પ્રભુ આપ વયા જશો તો અમે શું કરીશું? રોજ અમારો નિયમ સરસ મજાના શિંગાર કરીએ, સ્નાન આદિ કરીને આપના માટે માખણ તૈયાર કરીએ અને માખણ લઈને અમે નંદાલયમાં આવીએ, હવે અમે શું કરીશું? પ્રભુ કોના માટે મંથન કરીશું? ત્યાંના મયુર ત્યાંના શોક બધાના આંખોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. બ્રજ કે વિરહી લોગ વિચાર, બ્રજ કે ગોપાલ ઠગે સે
ठाकुर जी नो रथ लेडा ठाकुर जी रथ में सवार थी ने आगर आगर गया गोपियो पाछड़ पाछड़ प्रभु वचन आप हूं आविश बड़ी गोपियो उभी रह गई ठाकुर नो रथ आगर आगर जहां सुधी रथ देखायो त्यां सुधी उभा रहा जहां सुधी रथ नी धजा देखाती रही त्यां सुधी गोपियो उभा रहा बस एज वचन के हवे प्रभु जल्दी पधारे यह मथुरा का जल कान कान कही बोलत अखियन बहत पनारे ब्रज के विरही लोग विचारे। मध्य मार्ग में आक्रोजी रथ उभो राख्यो प्रभु नी स्तुति करी क्षमा मांगी प्रभु आप
જાણો છો મને કયા પ્રયોજનથી અહીંયા કંસે મોકલો છે? મને એ વાતનો દુઃખ છે કે આ મથુરા લઈ જવા માટે, આપને પધરાવવા માટે હું નિમિત્ત બન્યો. અરે અક્રૂરજી, આપ દુઃખી મત હોઈએ, યે જો ભી કુછ હો રહા હૈ મેરી ઈચ્છા સે હો રહા હૈ. ધર્મ સંસ્થાપનાર્થાય અબ પરિત્રાણાય સાધુનામ. અબ યે જો સાધુ સંતો ભક્તો કો જો કષ્ટ હો રહા હૈ ઉસકા નાશ કરને કે લિયે મેરા અવતાર હૈ. યે જો ભી કુછ હો રહા હૈ મેરી ઈચ્છા સે હૈ, આપ બિલકુલ દુઃખ ના કરે. મથુરા આવ્યો, મથુરાના બહાર બગીચો, ત્યાં બધા ઉભા રહ્યા. પ્રભુને વિનંતી કરી કે આપ મારા ઘરે પધારો. અક્રૂરજીએ વિનંતી કરી, ઠાકોરજીએ કહ્યું કે પેલા કંસનો ઉદ્ધાર થઈ જાય પછી અમે આપના ઘરે આવીશું. અને હવે આ કૃષ્ણ બલરામ નંદ બાબાની આજ્ઞા લઈને મથુરાના માર્ગ ઉપર ફરવા નીકળ્યા, પ્રવેશ કર્યો. અને મથુરાના મુખ્ય માર્ગ પર જ્યાં ભગવાને પ્રવેશ કર્યો, સામેથી એક ધોબી આવી રહ્યો. એ ધોબી યા ના ક્યાં હે એ પોટલી ખોલ દેરી શું છે એમાં? કે આમાં રાજા ધીરાજ કંસના વસ્ત્ર છે, લાવ અમારે ધારણ કરવાની ઈચ્છા છે. અરે તમે આ બધા આ છોકરાઓ માટેના નથી, આ રાજાના વસ્ત્રો છે, તમારા લાયક નથી, હાલો આગળ જાઓ. અરે તું દે રહા હે કે નહીં દે રહા હે? અચ્છા ધમકી દે રહા હે, નહીં દિયા તો ક્યા કરેગા? દેખ પિછલી બાર તો મેને સુન લિયા, ઇસ બાર મેં ચુપ નહીં રહુંગા. પિછલી બાર તો મેને છોડ દિયા તુજે રામ અવતાર મેં, અબ ઇસ બાર તુજે નહીં છોડુંગા. ક્યા બાત કર રહા હે પાગલો જેસી? અચ્છા એવી થપાટ મારી એને ધોબીને, એવી થપાટ મારી ને એનું જે મોડું દૂર આમ ફેંકાઈ ગયું. અને ભગવાનનો આ પરાક્રમ જોઈને ઓલા બધા છોકરાઓ બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. ભગવાનનો જય ઘોષ થવા લાગ્યો. રાજમાર્ગમાં બધા વિચારવા લાગ્યા, આ મથુરા નગરમાં બધા, કે આ સુધી કંસ મહારાજની જય સાંભળી, આનું જય ક્યારે ન સાંભળો. બધા આપસમાં વાત કરવા લાગ્યા કે ભાઈ હવે આ સત્તા ચેન્જ થવાની છે, લાગે છે આના પરાક્રમથી. હવે ઓલી આ જૂની પાર્ટી એ તો બહુ કરપ્શન થયું, પ્રજા બહુ દુઃખી હતી, હવે બીજી પાર્ટી આવવાની લાગે છે, એટલે આ એનો જયઘોષ થઈ રહ્યો છે. હાલો આપણે એની સાથે જયઘોષ કરીએ, બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. હવે ઓલા પોટલો કોઈલો છોકરાને કીધું, હાલો બધા આ વસ્ત્રો પહેરી લ્યો. હવે ઓલા કંસ ના વસ્ત્ર, આવડો મોટો પજામો, આવડો મોટો જામો, એ આવે ક્યાંથી ઓલા છોકરાઓને? અરે લાલા યે તો બડે બડે બહુત બડે વસ્ત્ર હૈ, હમ કેસે પહેરેંગે? ક્યો ચિંતા કર રહો હે, દેખો યે રહી સામને દુકાન, સ્પેશિયલ મેન્સ વેર એક્સપર્ટ. આનું નામ સાંભળ્યું જો, હાલો આને આપણે કપડા આપીએ. ઓ ભાઈ દરજી, અમારા આ કપડા અમારા માપના કરી આપીશ. હવે ઓલાએ જોઈ લીધું, ના પડાય નહીં, ના પાડી તો પછી ખબર છે. અરે લાવો ભાઈ લાવો, આપની સેવા માટે તો અમે અહીંયા બેઠા છીએ, લાવો હમણાં સરસ મજાના કરી આપો. બધાના માપ લીધા, ફટાફટ સિલાઈ કરી, આ લ્યો તૈયાર કપડા. ને હવે ઓલા બધા જૂના કપડા કાયડા ને રાજ પોશાક ભગવાન ધારણ કર્યો. બધા છોકરાઓ સુંદર નવા વસ્ત્ર ધારણ કરવા લાગ્યા. ઓલા રસ્તામાં ફરતા લોકો કે એ ભાઈ આ અડધો વચ્ચે રસ્તામાં કોઈ કપડા બદલાય, કઈક તો મર્યાદા વિવેક રાખો ભાઈ. તમને શરમ નથી આવતી, અમને શરમ આવે છે. તને શરમ આવે છે ને તો તું ઓલી બાજુ મોઢું કરી લે, હાલ અમે તો અહીંયા જ કપડા બદલવાના, અમે ક્યાં ગોતીએ રૂમ અહીંયા? આ ધોબી પાસે તો એ ચેન્જિંગ રૂમ પણ નથી કે અમે ત્યાં જઈને કપડા બદલીએ. સરસ મજાના વસ્ત્ર ધારણ કર્યા, કનૈયા પ્રસન્ન હો ગયે. અરે દરજી તેરી સેવા સે હમ પ્રસન્ન હે, બોલ કિતના દામ હુઆ? હમને ભાવ પૂછા નહીં તેરા, ક્યા ક્યા ચાર્જ ક્યા લેતા હે બતાના? અરે પ્રભુ આપનાથી શું પૈસા લેવાના? કોઈ ઓલો સમજી ગયો કે હવે આ ઇલેક્શન થવાના અને આ આની સત્તા આવવાની છે, અને આ આવી જશે તો પછી આની સાથે મિત્રતા કરી લઈએ ને? કઈ નહીં, આપ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો, આપના આશીર્વાદ બસ. અરે નહીં નહીં માંગ. અરે મને કઈ ન જોતું ભગવાન, મારે કઈ ન જોતું.
ઠીક છે ચાલ હમણાં તો તને હું મોક્ષ આપું છું પણ હવે કળિયુગ આવે ને ત્યારે આમ નહીં કરતો સૂટ બનાવવા આવે ને સેટ તો 1500-2000 થી ઓછા પૈસા નહીં લેતો ભાઈ હા ને લગ્ન ના કપડા હોય તો 2500-3000 ને પછી જેવી પાર્ટી જેવું કપડું બરોબર સુંદર પોશાક ધારણ કર્યા પ્રભુ વિચારે કે હવે સરસ મજાની માળા મળી જાય તો આનંદ આવે ત્યાંથી ઓલો સુદામા માળી આવી રહ્યો હતો સુદામા માળીને ભગવાન કો પુષ્પ કી માલા સમર્પિત કી ધરાઈ ઉસકો મોક્ષ દિયા પ્રભુ વિચારે સરસ વસ્ત્ર થઈ ગયા સરસ માળા આવી ગઈ હવે ક્યાં ચંદન મળી જાય અને ઓલી કુબજા વાટકામાં ચંદન લઈને આમ સામેથી જતા દેખાય કુબજા બદસુરત ત્રણ જગ્યાએ થી વાકી એ સુંદરી ઓલી આમ જુએ અરે હા તું અરે આજ સુધી ઓલીને કોઈએ સુંદરી નથી કીધું પહેલી વાર કોઈ કે સુંદરી કીધું આવજો આવજો ઘાટા કેમ પાડે છે આ શું છે તારા હાથમાં કે આ ચંદન છે ને મારું ઘસેલું ચંદન રાજાને બહુ પસંદ છે મને આ ચંદન આપીશ ઓલી કુબજા વિચારે કે આજ સુધી મને કોઈએ સુંદરી નથી કીધું ઠીક છે તે મને સુંદરી કીધું છે ને હું તને ચંદન લગાવીશ ને ઈ વાટકામાં નું ચંદન એ ઠાકોરજીના મસ્તક પર ચંદન સમર્પિત કરી દીધું સુખદેવજી કહેતે હૈ રાજન વહ સાંવલે સલોને શ્યામ સ્વરૂપ ઓર જબ ઉન્હોને પીલા ચંદન ધારણ કિયા ઓર બલરામજી ગોર સ્વરૂપ જબ ઉન્હોને અંગ્રાખ લગાયા ઉનકે સ્વરૂપ કી કયા મેં વર્ણન કરું અદ્ભુત સ્વરૂપ ભગવાન બડે પ્રસન્ન હુએ હવે જે બોઈલા તા સુંદરી તો હવે એને ચરિતાર્થ કરવું છે એ આમ ઊભી રહી સીધી એના બે પગ ઉપર પોતાના બે પગ મૂક્યા એક હાથ થી એનો હાથ પકડો અને બીજા હાથ થી એની ઠોડી ઉપર અહીંયા એવા કઈ એક પ્યુ પંચર એવો કઈ પોઈન્ટ આપ્યા આમ ઉપર કરીને સીધી થઈ ગઈ એવી સુંદર નાચને લાગી બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી આનંદ મેં આ ગઈ પ્રસન્ન હો ગઈ પ્રભુ મારા ઘરે પધારો અભી નહીં બાદ મેં આઈ સુંદર શિંગાર વસ્ત્ર આભૂષણ માળા ધારણ કરીને ને ભગવાન રંગશાળામાં પ્રવેશ કર્યો રંગશાળામાં ત્યાં એક અદ્ભુત ધનુષ હતો બધાને જોત જોતામાં એ ધનુષને તોડી નાખ્યો અને ધનુષની જે રક્ષા કરતા હતા એ બધા અસુરોનો ભગવાને સંહાર કર્યો ધનુષને તોડીને ત્યાંથી પછી ભગવાન આગળ રંગભૂમિમાં પ્રવેશ કર્યો રંગભૂમિમાં એક મહાવતની પ્રેરણાથી કુવલ્યાપીડ નામનો હાથી કે 100 હાથીનું બળ ઈ કુવલ્યાપીડ હાથીમાં હતું ને એને મદિરા પાન કરાવીને તૈયાર કરીને રાખ્યું હતું ને એ કુવલ્યાપીડ નામનો હાથી સામે ઊભો ભગવાનને લલકાર લગાવી એ આ હાથીને મારી સામેથી હટાવો બોલો મહાવત કે આ કોઈ સાધારણ હાથી નથી આ કુવલ્યાપીડ નામનો હાથી છે તું આની સામેથી વયો જા નહીં તો હમણાં કચરાઈ જઈશ નીચે ભગવાન કે હમણાં આને મારી સામેથી હટાવ નહીં તો આની ખેર નથી આની સાથે તું એ મરીશ અને હવે ઓલો મહાવતને ક્રોધ આવ્યો દોડીને એક કુવલ્યાપીડ નામના હાથીને ભગવાન તરફ દોડાવ્યો સુંડથી ભગવાનને પકડી લીધો ભગવાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી લીધું એની સુંડમાંથી નીકળી ગયા પગની વચ્ચેથી થઈને પાછળ આવીને એની પૂંછડું ખેંચી લીધું અને પૂંછડું ખેંચીને પાછળ એને ઘસેડી લીધો આવા શક્તિશાળી કુવલ્યાપીડ હાથીને બધા જુએ છે કે ઈ નાનકડો બાળક કુવલ્યાપીડ હાથીને ઘસેડી લીધો બધા જય જય ઘોષ કરવા લાગ્યા બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય સુંડ ઉપર ભગવાને પગથી પ્રહાર કર્યો અને પગથી દબાવીને ભગવાન એના જે દાંત હતા એને ખેંચી લીધા અને એ જ દાંતથી કુવલ્યાપીડ હાથી અને મહાવતનો ભગવાને સંહાર કર્યો અને એ કુવલ્યાપીડ નામ એના હાથી એના જે દાંત હતા એ દાંતને એક રામ એક પોતાના ખભા ઉપર રામ અને કૃષ્ણ આમ અને લઈને જ્યારે રંગશાળામાં પ્રવેશ કર્યો રાજન એ રંગશાળામાં કૃષ્ણ અને બલરામના દર્શન કરીને જેટલી પણ પ્રજા ત્યાં બેઠેલી હતી ભગવાનના સ્વરૂપના દર્શન કરીને અલગ અલગ રસોનો આનંદ અલગ અલગ આનંદની અનુભૂતિ એ પ્રજાને થઈ મલ્લાનામ શનિનું નામ નરડો હે સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સદામ ક્ષિતિપુજામ શાસ્તા સ્વમિત્રો મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષામ
तत्त्वं परं योगिनां वृष्णीनां परदेवतेति विदितो रंगं गतः साग्रज। जेटला पण पहलवान ए सभा में बैठेला हता भगवान के दर्शन करके भगवान के स्वरूप में वज्र कठोर जैसे दर्शन हुए, रौद्र रस का अनुभव किया। साधारण मनुष्य ने जब भगवान के दर्शन किए तो अद्भुत रस का आनंद उन्हें मिला। स्त्रियों ने जब भगवान के दर्शन किए तो साक्षात कामदेव के दर्शन हुए, श्रृंगार रस का अनुभव हुआ। गोपी जन स्वजन जितने भी बैठे हुए थे भगवान की वह लीला देखकर आपस में हास्य विनोद करने लगे, हास्य रस का अनुभव हुआ। दुष्ट राजाओं को दंड देने वाले शासक के रूप में भगवान के दर्शन हुए, वीर रस का अनुभव उन्हें हुआ। माता पिता के समान बड़े बूढ़े जो बैठे हुए थे उनको भगवान के स्वरूप में खुद के बालक के रूप में दर्शन हुए, वात्सल्य रस का अनुभव हुआ। और जहां भगवान के दर्शन कंस ने किए, साक्षात काल के रूप में प्रभु के दर्शन हुए, भयानक रस का अनुभव किया। अज्ञानियों को विराट स्वरूप के दर्शन हुए, विपत्स रस का दान हुआ। योगियों ने जब भगवान के दर्शन किए तो साक्षात परम तत्व रूप में दिखाई दिए, शांत रस का अनुभव हुआ। और जितने भी भक्तजन बैठे हुए थे प्रभु के दर्शन कर अपने इष्ट देव के रूप में प्रभु के दर्शन किए, भक्ति रस का अनुभव हुआ। यहां जोला चाणूर रे मुष्टिक आ कंस तैयार, आ पहलवानों ने तैयार करीने रखा था मल्ल युद्ध करवा माटे। भगवाने एमने ललकार्या, चाणूर ने मुष्टिक साथे कृष्ण ने बलराम युद्ध करवा लाग्या। खेल खेल मां बन्ने नो मारी ने संहार कर्यो। कंस ने क्रोध आव्यो, પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી, ભગવાન દોડીને ઉપર મંચ ઉપર ચડી ગયા। જ્યાં હાથ ઉપાડ્યો કંસે, ભગવાને હાથ પકડી લીધો અને એ મંચ પરથી કંસ નીચે ધક્કો માર્યો। કંસ નીચે પડ્યો, ભગવાને એની ઉપર પ્રહાર કર્યો, જે બોલા હાથી ઉપર સિંહ પ્રહાર કરે એવી રીતે કંસ ઉપર ભગવાન પ્રહાર કર્યો, છલાંગ લગાવી। અને ભગવાનનું એ ભયાનક રૂપ જોઈને કંસના પ્રાણ ત્યાં જ નીકળી ગયા। सभा में जय जय घोष थयो, बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, बोलिए श्री वृंदावन बिहारी लाल की जय। ઘણા એવું કહે છે કે સૌથી પહેલા એટેક જો કોઈને આવ્યો હોય તો એ કંસ ને આવ્યો। હજી તો ભગવાને કઈ કર્યું જ નહીં, હજી એને ધક્કો માર્યો નીચે ને પોતે એની ઉપર છલાંગ લગાવીને પડ્યા। ભયાનક સ્વરૂપ જોઈને ત્યાં જ એના પ્રાણ ઉડી ગયા, હાર્ટ ફેલ। કંસનો ઉદ્ધાર કર્યો, જય જય ઘોષ થયો। અને પછી કારાગ્રહમાંથી ઉગ્રસેને એમના માતા પિતાને મુક્ત કર્યા। પછી વસુદેવજીએ એમના પુત્રોના યજ્ઞ પવિત્ર સંસ્કાર કર્યા અને વિદ્યા અધ્યયન માટે સાંદિપનીના આશ્રમમાં મોકલ્યા ઉજ્જૈન। ત્યાં ભગવાન 64 દિવસમાં 64 પ્રકારની વિદ્યાઓ સેવી, 64 પ્રકારની વિદ્યાઓ શીખ્યા। મથુરા આવ્યા અને હવે મથુરાનું રાજપાટ બધું સંભાળ્યું। એક દિવસની વાત, ઉદાસ મુદ્રામાં બેઠેલા ઉદ્ધવજીને બોલાવ્યો અને ઉદ્ધવને કહ્યું, ઉધો બહુ સમય હો ગયો હમ બ્રજ નહીં ગયે, ઉધો તુમ બ્રજ જાઓ। બ્રજના બ્રજભક્તોનો પ્રેમ, નંદ યશોદાનો પ્રેમ હું ભૂલી નથી શકતો, અને એ બ્રજવાસીઓ પણ મારા પ્રેમમાં એટલા જ વ્યાકુલ છે। તમે જાઓ અને તમે જ્ઞાનનો ઉપદેશ આપો, તમે બહુ જ્ઞાની છો, તમે એમને સાંત્વના આપશો તો એ સમજી જશે। કહા શ્રી કૃષ્ણને ઉધવસે, તુમ વૃંદાવન જરા જાના, વહાં કી ગોપીઓ કો જ્ઞાન કા કુછ તત્વ સમજાના, विरह की वेदना में वे सदा बेचैन रहती हैं, तड़पती हैं आह भर कर, रो रो कर बस यही कहती हैं, वही मेरे श्याम हैं, वही मेरे श्याम हैं, वही मेरे श्याम हैं।
वही मेरे श्याम है, 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 वही मेरे। जाओ उनको ब्रजमा ही वो व्याकुल छे, तमे मारो वस्त्र आदि लेने जाओ, गोपियों ने संदेश आप प्रभु ने आज्ञा शिरोधारे करीने प्रभु ना आपेला प्रसादी वस्त्र धारण करीने उद्धव जी रथ लेने आव्या ब्रजमा। ब्रज पहुंचे उद्धव जी सच कहता गोपियों का मंडल, वहां थी शांत पृथ्वी वायु धीमी और व्योम था निर्मल। सहस्त्र गोपियों के मध्य में श्री राधिका रानी सभी के मुंह से रह रह कर निकल रही थी बस यही कहानी, यही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है। नैना गजरा रहे हैं बोल प्यार प्यारे हैं, नैना गजरा रहे हैं बोल प्यार प्यारे हैं, बाल घुंघर वाले हैं वही मेरे श्याम हैं, बाल घुंघर वाले हैं वही मेरे श्याम हैं, वही मेरे श्याम हैं, वही मेरे श्याम हैं, वही मेरे श्याम हैं, वही मेरे श्याम। तांबिक्ष कृष्णानुचरम ब्रजस्त्रिय प्रलंब बाहु नवकंज लोचनम पीतांबरम पुष्कर मालिनम लसा मुखारविंदम मणिमृष्ट कुंडलम। गोपियो जो उद्धव जी नु रथ आवी रह्यु तो आपस में बात करवा लायगी कि आ कोण छे, हाथ लांबा छे, सुंदर श्याम सुंदर ने जेवा सुंदर कमल जेवा नेत्र छे, आवीने घेरी लीधा अने पछी पूछू कोण, तो उदय जी के मने भगवान मथुरा थी मोकलो छे, हूँ एमनो दूत छू। ओहो अच्छा, अब दूत को भेजने लग गए, जहां बात करी ने दूत आवी गया ने एटले हवे ओ लिखी जाए આવડા મોટા થઈ ગયા, અહીંયા અમારું માખણ ખાઈ ખાઈ ને મોટો થયો ઈ, અને હવે પોતાને અમને સમજાવવા માટે દૂધ ને મોકલે છે। અરે અમને ખબર પડી ગઈ આ તમને અમારા માટે નથી મોકલા, મોટા મોટા ઋષિ મુનિઓ પણ છે ને પરિવારની અહમતા મમતા છોડી નથી શકતા, તમને યશોદા અને નંદ બાબા માટે મોકલા છે ને, જાઓ એની પાસે તો અમારી પાસે ઉભા જ નહીં રહેતા, અમારે તમારે કોઈ વાત નહીં સાંભળવી। અરે સાંભળી તો લ્યો, તમે શું કામ એને એટલું યાદ, એ નિરાકાર સ્વરૂપ છે, બધી જગ્યાએ વ્યાપક છે, એ અંદર છે બહાર બધી જગ્યાએ છે। ઉધો જ્ઞાન ચર્ચા સુહાતી નહીં હૈ, બિના કૃષ્ણ દર્શન શાંતિ નહીં હૈ, કનૈયા કનૈયા પુકારા કરેંગે, લતાઓં કી બ્રજ મેં ગુજારા કરેંગે, कहीं तो मिलेंगे वो बांके बिहारी, उन्हीं के चरण में चित लगाया करेंगे। એટલે આ નિરાકારની જ્ઞાનની વાત અમારે ન સાંભળવી, અને આ તમે નિરાકારી છો, તમારું અમારું દૂર દૂર નો કોઈ મેલ નથી, અમે સાકાર ને માનવા વાળા, તમે નિરાકારી, અને બ્રહ્મ નિરાકાર હોય તો આ અમારું માખણ કોને ચોરાયું, અમારી સાથે રાસલીલા કોને કરી, અને તમે કહો છો ઈ બધી જગ્યાએ વ્યાપક છે, તો ઈ વ્યાપક કૃષ્ણ અમારી અંદર છે, તમારી અંદર છે, તમે બ્રહ્મ ને અમે બ્રહ્મ, તો બ્રહ્મ થઈને બ્રહ્મ ને ઉપદેશ નો અપાય, જાઓ તમે બ્રહ્મ અમે બ્રહ્મ, હમ સબ બ્રહ્મ હૈ તો ભી બ્રહ્મ હો કે બ્રહ્મ કો ઉપદેશ ક્યાં દે રહે હો, તુમ તો બડે જ્ઞાની પંડિત હો, ઇતના નહીં સમજતે જાઈએ વાપિસ। અને આ બંને નો સંવાદ ચાલતો હતો ત્યાં જ એક ગુનગુન 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 કરતા ભોરા આયા, હમ
ઈ ભમરો ઈ કાળો અને ઈ કાળો ભમરો આવીને શું કર્યો ગોપીઓના ચરણનો સ્પર્શ કર્યો અને જોયું કે ઈ ભવરાની મૂછોમાં મૂછો કેવી હતી કેસરિયો અહીંયા ઉદ્ધવજીની મૂછે કેસર જેવી હતી કેસરી કલરની અને હવે એને ભવરાને વચ્ચે કેન્દ્રમાં રાખીને બહુ ખરી ખોટી સંભળાવી હું ઉદ્ધવને મધુપકિત વબંધો માં સ્પૃશાંગ્રે સપત્ન્યા તુચ વિલોલિત માલા કુંકુમશ્મે શુભેર્ણ વહતુ મદીપતિસ્તન્માદિનીનાં પ્રસાદં યદુ સદસી વિડંબ્યં યસ્ય દૂતસ્વનેતૃ અમે જોઈ રહ્યા છીએ મથરાની જે મારી સોતન છે ઈ સોતન દ્વારા જે કૃષ્ણે જે વનમાળા ધારણ કરી છે ઈ સોતનના દ્વારા ઈ વનમાળા મસલીને અને ઈ વનમાળા ઉપર તું બેસીને અહીંયા તું અમારા પગને સ્પર્શ કરે છે અમે જોઈએ છીએ ઈ વનમાળામાં જે કેસર જે લાગેલું હતું એ કેસર તારી મૂછ પર લાગેલું છે ઓર હમારી સોતો કે દ્વારા મસલી ઈ માલા भगवान वनमाला धराते हैं और ये मथुरा की गोपियां क्या करती हैं अपने हृदय में केसर लगाती हैं और भगवान ने उनके प्रेम में आके उनको आलिंगन दिया होगा और वो केसर उनकी माला में लग गया और उस माला में बैठ के वो केसर को छू के तू आया और हमारे पैरों पे लगा रहा है हम हमारी सोतों के द्वारा मसली हुई माला और उसका वो केसर उसका स्पर्श हम कैसे कर सकती है जाओ वहीं से हमारी सामे ना कोई गुणगान तुनी का सकृत दर सुधाम स्वाम मोहिनी पाययित्वा सुमनसैव सदस्त्यत्यजेस्मान् भवाद्रुः